जामनगर आयुर्वेद क्षेत्र विश्वभर में भारत नु प्रतिनिधित्व करे छे एम कही शकाय। प्रथम आयुर्वेद यूनिवर्सिटी तथा राष्ट्रीय दरज्जो धरावता इटरा पछी WHO ना ग्लोबल सेंटर फॉर ट्रेडिशनल मेडिसिन स्थापवानी प्रक्रियाना पगले जामनगर आयुर्वेद अने परंपरागत चिकित्सा क्षेत्रनु वैश्विक केन्द्र बनवा जई रह्यु छे। त्यारे आ परंपराना मूळमां भगवान धन्वंतरीना अवतार समान वैद्यराज झंडूभट्टजीनो सिंह फाड़ो छे एम कही शकाय। गुजरात आयुर्वेद यूनिवर्सिटीना कुलपति डॉक्टर मुकुल पटेल तथा आसिस्टंट रजिस्ट्रार डॉक्टर अशोक चावड़ाए झंडूभट्टजीना परिवारना वंशज साथे झंडूभट्टजी स्थापित रसशाळाना स्थळनी मुलाकात लीधी हती। कुलपतिए झंडूभट्टजीनी स्मृति यूनिवर्सिटीमां उत्तम अने कायमी धोरणे रहे ते माटे कोई प्रोजेक्ट करवा यूनिवर्सिटी प्रतिबद्ध होवानी वात कही हती। उल्लेखनीय छे कि जामनगरमां स्थापवा जई रहेल ग्लोबल सेंटर फॉर ट्रेडिशनल मेडिसिनने पण झंडूभट्टजीनुं नाम आપવાની માંગ ઉઠી છે, તેમજ આ માટે ઉચ્ચ સ્તરે રજૂઆતો પણ કરવામાં આવી છે। જામનગરની આ પવિત્ર ભૂમિમાં આયુર્વેદના સંતો જેવા ઘણા બધા લોકો થઈ ગયા, જેમાંના સૌથી પ્રખ્યાત એવા કરુણાશંકર જે આજ ઝંડુભટ્ટના નામે ઓળખાય છે। હવે ઝંડુભટ્ટનું નામ બહુ ઇન્ટરેસ્ટિંગ છે, બહુ એવી રીતના પડેલું છે કે એમના માતાએ એક બાધા રાખેલી અને બાધાના અનુસંધાને એમને એમ નક્કી કરેલું કે મારા સંતાનનો જ્યાં સુધી મારી બાધા પડશે નહીં ત્યાં સુધી વાળ નહીં કાપું। તો માથામાં વાળનું ઝુંડ થયું એનાથી, અને ઝુંડના કારણે ઝંડુ તરીકે ઓળખાયા। અને આ ઝંડુભટ્ટે આ પવિત્ર ભૂમિમાં આજે આપણે જે જગ્યાએ આપણે ઊભા છીએ એ જગ્યાએ એમણે પ્રારંભિક રસશાળાની સ્થાપના કરી। હવે આ રસશાળા 1866થી શરૂ થઈ અને રાજવી પરિવારની સાથે સંકળાઈને આખા સ્ટેટના બધા લોકોની સેવા કરી અને આયુર્વેદનો પ્રસાર અને પ્રચાર આ જામનગરની આ સ્થળથી એની સ્થાપના થઈ। હું એવું માનું છું કે જે ઝંડુભટ્ટજી છે એનું નામ ઇતિહાસમાં અમર રહે અને આયુર્વેદ સાથે વણાયેલું રહે અને આયુર્વેદ સાથે જોડાઈને આખા વિશ્વમાં એ પ્રસિદ્ધ થાય, તો એના માટે યુનિવર્સિટી એવું અત્યારે વિચારે છે કે યુનિવર્સિટીમાં એક જગ્યા આપણે ઝંડુભટ્ટજીના નામે સ્પોન્સર કરીએ અને એના સ્પોન્સરશિપનો જે કંઈ ખર્ચો થાય એ ફાર્મસી દ્વારા આપણે એને મેનેજ કરીએ અને ઝંડુભટ્ટજીની સરસ પ્રતિમા અથવા તો એનું સરસ તેલચિત્ર ત્યાં મુકાય અને એ આખું સરસ મજાનો આઈલેન્ડથી એ શોભિત થાય। તો જ્યારે પણ જામનગર અત્યારે એવી જગ્યાએ ઊભું છે કે વિશ્વના અનેક દેશોના પ્રતિનિધિઓ યુનિવર્સિટીમાં આવશે અને આ યુનિવર્સિટીને જ્યારે જોવે ત્યારે આ ઇતિહાસ અને આ મહાન વૈદ્ય છે એનો એક ઇતિહાસ ત્યાં આપણે એના તકતીમાં આપણે શોર્ટમાં એને ડિસ્પ્લે પણ કરાવીએ અને આ જે ઇતિહાસ છે એને આ દરેક દેશના પ્રતિનિધિઓ જાણે અને એને સમજે, તો શું છે કે આ જામનગરની અંદરના આ પ્રતિભાશાળી વૈદ્ય કે જેણે વર્ષો સુધી રાજાઓની સાથે રહી અને પ્રજાની સેવા કરી અને આયુર્વેદના પ્રચાર અને પ્રસાર કર્યો એ આખા વિશ્વમાં એની માહિતી મળે। નમસ્કાર, હું નિનાદ વૈદ્ય, આદિત્ય, જામનગરી। પ્રખર આયુર્વેદાચાર્ય ઝંડુભટ્ટજીના પરિવારમાંથી આવું છું। ઝંડુભટ્ટજીના વંશજો મુંબઈમાં છે, તેમણે ઝંડુ ફાર્માસ્યુટિકલ નામની કંપની બનાવી છે જે મલ્ટીનેશનલ બ્રાન્ડ છે અને વિશ્વભરમાં ઝંડુની આયુર્વેદિક પ્રોડક્ટની પ્રતિષ્ઠા છે। અમે ઝંડુભટ્ટજીના નાના ભાઈ મણિશંકર વિઠ્ઠલજીના વંશજ છીએ। જામનગરમાં ઝંડુભટ્ટજીએ મણિશંકર વિઠ્ઠલજી સાથે મળી અને ખોજાનાકા પાસે રંગમતી નદીના કાંઠે સુખનાથ મહાદેવના સાનિધ્યમાં રસશાળાની સ્થાપના કરી હતી। આ જામ રણમલજી બીજાના સમયની વાત છે। ત્યાર પછી તેઓએ અહીં જ ઇન્ડોર ટ્રીટમેન્ટ શરૂ કરેલી, એટલે કે દર્દીઓને અહીં જ રાખતા, સારવાર આપતા અને સ્વસ્થ કરીને પરત મોકલતા। આ હોસ્પિટલોના આરંભ થયા પૂર્વેની વાત છે, એટલે કે ઇન્ડોર ટ્રીટમેન્ટની શરૂઆત ઝંડુભટ્ટજીએ કરી એવું કહી શકાય। ત્યારે આ જગ્યાનું વિશેષ મહત્ત્વ છે। અહીં ઝંડુભટ્ટજીની રસશાળાની પ્રાચીન તકતી પણ હજુ પણ ઉપલબ્ધ છે, તેમની વાવ પણ છે અને આ જગ્યાને હેરિટેજ સાઇટ તરીકે વિકસાવવામાં આવે એવી અમારી માંગણી છે। તંત્ર આ મુદ્દે કોઈ પ્રયાસ કરે એવી અમારી માંગણી છે અને નગરના આયુર્વેદ જગતની પણ એવી માંગ છે કે આ જગ્યાને કોઈ રીતે ડેવલપ કરી અને ઝંડુભટ્ટજીની સ્મૃતિ સાથે સારી રીતે સાંકળવામાં આવે। નમસ્કાર, કિશોર પછડિયા, તસ્વીકાર, જામનગર। 4 વેદ પછી 5મા વેદ તરીકે આયુર્વેદને સ્થાન આપવામાં આવેલું છે। જામનગર માટે થોડા દિવસ પહેલાં એક અભૂતપૂર્વ ઘટના બની છે
ગોધનપુર જેવડા ખોબાજેવડા ગામની અંદર વિશ્વનું પ્રથમ કક્ષાનું એક રિસર્ચ સેન્ટર આકાર પામવા જઈ રહ્યું છે ત્યારે અત્યારે હું જે જગ્યાથી વાત કરી રહ્યો છું તે જંડુભટ્ટનું એક સમયનું કાર્ય સ્થળ હતું. રંગમતીના કાંઠે આ સ્થળ આવેલું છે. આ સ્થળ એવરેજ 500 વર્ષ પુરાણું હોય. સુખનાથ મહાદેવના મંદિરના સાનિધ્યમાં અહીં આગળ જંડુભટ્ટ પોતે રસ્તા ચલાવતા અલગ અલગ પ્રકારના દર્દીઓ માટે એવા દવાના નિર્માણ કરતા અને દર્દીઓની તેમજ રાજીઓની સારવાર કરતા. આયુર્વેદ ક્ષેત્રે સૌથી મહત્ત્વનું અને અગત્યનું નામ એ જામનગર માટે ગૌરવ લઈ શકાય એવું જંડુભટ્ટજીનું છે. અમારી એક હેરિટેજ ફોટોગ્રાફર તરીકે 20 વર્ષથી આ વિશે હું કામ કરું છું ત્યારે એક એવી લાગણી છે કે નવનિર્મિત સંકુલ પાસે જંડુભટ્ટજીનું કોઈ એક કાયમી યાદી રહે, એમનું સ્ટેચ્યુ બનાવવામાં આવે અથવા એમના સ્મરણ સાથે કોઈ એવી સ્થળ આપવામાં આવે તો આ સ્થળ સાથે લોકોની ઘણી બધી આવન જાવન થવાની છે. ત્યારે આ વિષય ઉપર થોડું તંત્ર વિચારે એવી અમારી જામનગરના એક નાગરિક તરીકે અમારી વિનંતી છે.